ణివేశరమణీయదర్శనం మందహాసరుచిరాననాంబుజం పూజితం సురనరోత్తమేర్ముదా ధర్మనందనమహం విచింతయే ఓం అవతారిణే శ్రీ స్వామి నారాయణాయ నమో నమః. శ్రీ సహజానందాయ నీలకంఠాయ చ నమో నమః. శ్రీ గురుచరణ కమలేభ్యో నమో నమః. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિ કૃષ્ણ મહારાજની, શ્રી ઘનશ્યામ મહારાજની જય. કથા સાંભળનારા બધા ભક્તોને ખૂબ જ પ્રેમથી જય શ્રી સ્વામિનારાયણ. પૂર ત્રીજું તરંગ છઠ્ઠો આપણે શ્રવણ કરી રહ્યા છીએ. ગુરુદેવ રામાનંદ સ્વામી આ પૃથ્વી ઉપર અનંત સદગુરુઓ થયા, પણ એમ કહી શકાય એ તમામ સદગુરુઓમાં જેને મૂર્ધન્ય સર્વશ્રેષ્ઠ સદગુરુ કહેવા હોય તો એ રામાનંદ સ્વામીને જ આપણે પસંદ કરવા જોઈએ. કારણ કે સર્વોપરી ભગવાન શ્રીહરિ, જેમને સદગુરુ તરીકે, કર્ણધાર તરીકે, જીવનના સર્વસ્વ તરીકે સ્વીકારે, એ ગુરુદેવ રામાનંદ સ્વામીનું વ્યક્તિત્વ કેવું હોય. આપણે દર્શન નથી કર્યા, પણ આજે મનોમન સ્વામીના ચરણોમાં વંદન કરીએ. ગુરુજી ઘણી વાર સભામાં વાત કરે છે, ઘણી વાર, કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં ખૂબ સારા કાર્યો 200-200 વર્ષથી થઈ રહ્યા છે. મંદિરો થઈ રહ્યા છે, કથા વાર્તાઓ થઈ રહી છે, શાસ્ત્રોની રચનાઓ થઈ રહી છે, સમયાઓ થઈ રહ્યા છે, સમાજ સેવાના કાર્યો થઈ રહ્યા છે, શિક્ષણ સેવાના કાર્યો થઈ રહ્યા છે, ગૌ સેવાના કાર્યો થઈ રહ્યા છે. પણ આ સંપ્રદાયમાં એક બહુ મોટી ભૂલ થઈ છે. કેમ થઈ, કોણે કરી, એનું મૂળ પકડાતું નથી. પણ એક ભૂલ આ સત્સંગમાં ઘણી મોટી થઈ ગઈ છે, એ ભૂલને આપણે જેદી તેદી સુધારવી જ પડશે. કઈ ભૂલ? કે આ સંપ્રદાયમાં, આ સંપ્રદાયના સ્થાપક ભગવાન શ્રીહરિના ગુરુ એવા સદગુરુ રામાનંદ સ્વામીનું સ્થાન જાણે કે આ સંપ્રદાયમાંથી નહીવત થઈ ગયું. બધાનું સ્થાન જળવાયું, પણ સંપ્રદાયની પરંપરામાં કોઈ પણ કારણસર શ્રીજી મહારાજની હયાતીમાં તો રામાનંદ સ્વામીનું પ્રાગટ્ય, સ્વામીનો જન્મદિવસ કેવી રીતે ઉજવાતો, રામાનંદ સ્વામીનું કેટલું મોટું સ્થાન અને માન હતું. પરંતુ સમય જતા કોઈ પણ કારણસર ગુરુદેવ રામાનંદ સ્વામી વિસરાતા ગયા, ભૂલાતા ગયા, ભૂસાતા ગયા. અને પરિણામ આજે એ છે કે આજે ઘણા બધા એવા સત્સંગી ભક્તો છે કે જેને રામાનંદ સ્વામી શું હતા, કોણ હતા, કેવા હતા, જેની કંઈ પણ ખબર નથી. હશે, આપણે જાગ્યા ત્યારથી સવાર ગુરુદેવ રામાનંદ સ્વામીના ચરણોમાં વંદન કરી આ દિવ્ય કથાને આપણે આગળ વધારીએ. રામાનંદ સ્વામી નીલકંઠ વર્ણિને સાથે લઈ કેટલા ગામોમાં વિચરણ કરવા ગયા. સાંકળી ગયા, ભાડેર ગયા, મેઘપુર ગયા, ફરેણી ગયા, ધોરાજી ગયા, જેતપુર ગયા, પીપલાણા ગયા, આખા ગયા, અગતરાઈ ગયા. આ બધા સ્થાનોમાં વિચરણ કરતા કરતા જન્માષ્ટમીનો ઉત્સવ, જલઝીલણીનો ઉત્સવ, શ્રાદ્ધ પક્ષનો ઉત્સવ, આ બધા ઉત્સવ હમણાં આવી રહ્યા છે.
આ શનિવારે જન્માષ્ટમીનો ઉત્સવ આપણા મંદિરમાં ખૂબ ધામધૂમથી થવાનો છે. અમેરિકા, એમાં પાછો શનિવાર, અને એ જ દિવસે જન્માષ્ટમીનો ઉત્સવ, ભગવાનની કૃપા વિના આવી રીતનું સેટિંગ થવું શક્ય નથી. શનિવારે જન્માષ્ટમી આવી છે એ પણ ભગવાનની કૃપા છે. આવો પવિત્ર દિવસ અને અમેરિકાના રજાના દિવસે જો આવતો હોય તો કથા સાંભળનારા તમામ ભક્તોને મારી વિનંતી કે તમે બધા ભક્તો પણ શિક્ષાપત્રીમાં મહારાજની આજ્ઞા છે આ સમયો કરવો. અહીંયા લોયાધામ મંદિરમાં પધારજો સાંજે 5 થી 8. ખૂબ ધામધૂમથી, ખૂબ ભવ્ય આપણે સમયો રાખ્યો છે. કદાચ તમે આવી ન શકો તો ઓનલાઈન દર્શન કરજો. કદાચ એવી સાનુકૂળતા ન હોય, નજીકમાં ક્યાંક મંદિર હોય તો મંદિરમાં જઈને પણ તે દિવસે સમયાનો લાભ લેજો, ભગવાનના દર્શન કરજો. અને તે દિવસે જોગાનુજોગ આપણા નિષ્કામ સ્વામીનો જન્મદિવસ પણ છે, બીજા આપણા કંઈક સત્સંગી ભક્તો એના પણ જન્મદિવસ છે. થોડા દિવસ પછી જલજીલણીનો ઉત્સવ આપણે આવી રહ્યો છે, એના પછી તુરંત શ્રાદ્ધ પક્ષ, ભાદરવો મહિનો ચાલુ થશે એટલે તિથિઓ ચાલુ થશે, ત્યાર પછી દશેરાનો ઉત્સવ, શરદ પૂર્ણિમાનો ઉત્સવ. આવા બધા સમયાઓ ઉત્સવો કરી ભગવાન શ્રીહરિને સાથે લઈ રામાનંદ સ્વામી લોજમાં પધાર્યા છે. લોજ ગામની લીલા ઘણી બધી સંપ્રદાયમાં પ્રસિદ્ધ છે. રામાનંદ સ્વામી જ્યારે લોજમાં આવ્યા છે, એક બે ચરિત્રો મહારાજના આપણે યાદ કરીએ. આ સંપ્રદાયનો જે પાયો છે, અરે આ સંપ્રદાયના જે સ્થાપક છે, જેમની સાધુતાએ, જેમના પુરુષાર્થે, જેમના ઐશ્વર્યે એક મહાન કાર્યનો પ્રારંભ આ પૃથ્વી ઉપર થયો, આ સંપ્રદાયની ગંગોત્રી એટલે રામાનંદ સ્વામી છે. આ સંપ્રદાયનું ઉદગમ બિંદુ, એપી સેન્ટર એટલે રામાનંદ સ્વામી છે. રામાનંદ સ્વામીના ઘણા શિષ્યો હતા, જેમાં મુક્તાનંદ સ્વામી, જેમાં સુખાનંદ સ્વામી, જેમાં આનંદાનંદ સ્વામી, જેમાં ભાઈરામદાસ સ્વામી, જેમાં આત્માનંદ સ્વામી, સ્વામિનારાયણ સંપ્રદાયના મૂર્ધન્ય સાધુઓ, શ્રીહરિના જેને પાયા કહી શકાય, ભગવાન શ્રીહરિની સાથે આ સત્સંગના વિકાસમાં સૌથી મોટામાં મોટું જેમનું યોગદાન છે એવા જેને ગણી શકાય, આ બધા સદગુરુ સંતો રામાનંદ સ્વામીના દીક્ષિત હતા. પરંતુ કહેવાય છે ને, અયોધ્યા ગમે એટલી સારી હોય પણ એકાદ મંથરા તો બેઠી હોય અંદર, અને લંકા ગમે એટલી ખરાબ હોય તો એમાં એકાદ વિભીષણ હોય. એટલા માટે ડોંગરેજી મહારાજ ખૂબ સરસ કહે, ડોંગરેજી મહારાજ કહે, સૃષ્ટિને સુધારવાની જરૂર નથી, સૃષ્ટિને સુધારવાની જરૂર નથી, તમારાથી થઈ શકે તો તમારી દ્રષ્ટિ સુધારો, સૃષ્ટિ એની મેળે સુધરી જશે. અંગ્રેજીમાં કોઈએ બહુ સરસ વાત લખી છે, દરેક માણસ સારા નથી હોતા, પણ દરેક માણસમાં કંઈક તો સારું હોય જ છે. તમે નખથી શિખા સુધી, આખે આખા ટોપ ટુ બોટમ કોઈ માણસને સારા શોધવા જશો કેવી રીતે મળશે? પણ હા, એટલી વાત નક્કી કે દરેક માણસમાં કંઈક સારું પડ્યું છે. સારી દ્રષ્ટિ છે એને લંકામાં પણ વિભીષણ દેખાશે, અને નબળી દ્રષ્ટિ છે ને અયોધ્યામાંથી પણ મંથરાજ દેખાશે, એને ભગવાન રામ, માં કૌશલ્યા, સીતાજી, લક્ષ્મણ જેવા યતિ પુરુષ, ભરત જેવા સંત દેખાશે નહીં, એને અયોધ્યામાં પણ મંથરા દેખાશે. આજે આ મંથરા વૃત્તિના માણસો સમાજમાં એટલા બધા ફેલાતા જાય છે, એટલા બધા ફેલાતા. આ વચનામૃત, આ હરિચરિત્રામૃત સાગર, આ સંતોની કથા આપણને એક જ વસ્તુ શીખવાડે છે, આપણી દ્રષ્ટિને સુધારીએ. બસ દ્રષ્ટિ મેં તેરે દોષ હે દુનિયા નિહારતે સમતા કા અંજન આંજલો એ બસ હો ગયા ભજન વાણી કા સુર સુધાર લો બસ હો ગયા ભજન.
સાચું ભજન આપણી આંખ સુધરે એ, સાચું ભજન આપણી વાણીનો સૂર બદલાય એ, સાચું ભજન આપણી જીભ હરિભગત થાય તે. ભગવાનનો ભગત બોલતા પહેલા પાંચ વાર વિચાર કરે, ભગવાનનો ભગત જોતા પહેલા પાંચ વાર વિચાર કરે, મારાથી શું જોવાય શું ન જોવાય. દ્યૌઃ શાંતિરંતરિક્ષગો શાંતિઃ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરોખધયઃ શાંતિઃ. આપણા શાસ્ત્રોમાં વેદોમાં કેવી સરસ પ્રાર્થના કરવામાં આવી, કેટલી સરસ શાંતિ પાઠના મંત્રોમાં આગળ. ભદ્રમ કર્ણે ભીહ શૃણુયામ દેવાહ, અમે કાનથી કલ્યાણ થાય એવી વાત જ સાંભળીએ. ભદ્રમ કર્ણે ભીહ શૃણુયામ, હે પ્રભુ બસ આટલી સદબુદ્ધિ અમને આપો, અમે અમારા કાનથી જગતની ઝેરીલી વાતો ન સાંભળીએ, અમે અમારી આંખથી આ જગતના ઝેરીલા રૂપોને ન જોઈએ. બીજાને સુધારવાની જરૂર નથી, સૃષ્ટિને સુધારવાની જરૂર નથી, તમારાથી થઈ શકે તો દ્રષ્ટિને સુધારો. રામાનંદ સ્વામીના સારા એવા મંડળમાં, આ પૃથ્વી ઉપરના ભગવાન થઈને પૂજાય છે એવા ગુરુદેવ રામાનંદ સ્વામીના મંડળમાં એક સંત જેનું નામ હતું રઘુનાથ દાસ, અને આ રઘુનાથ દાસ એટલે એમ કહી શકાય કે જેમ અયોધ્યામાં એક મંથરા હતી, આવું આનું પાત્ર. રામાનંદ સ્વામી લોજમાં હતા, નાના એવા નીલકંઠને ઓળખી ગયા, આ તો પરમાત્મા છે, શિષ્ય થઈને નાટક કરે છે, એક લીલા માત્ર એમની છે. રામાનંદ સ્વામી એટલો બધો નીલકંઠ ઉપર પ્રેમ રાખે, જમવા બેસે પોતાની બાજુમાં નાના નીલકંઠને જમાડે, નાના નીલકંઠ જમવાની ના પાડે, બાજુમાં બેસાડે, કાનમાં રામાનંદ સ્વામી કંઈક વાત કરે, જ્યારે રામાનંદ સ્વામી કાનમાં કંઈક કહે ત્યારે નીલકંઠ વર્ણી જમવાનું શરૂ કરે, પણ પેલા રઘુનાથ દાસના પેટમાં તેલ રેડાય એને એમ થાય, અરે અરે અરે, આ કાલનું આવેલું છોકરું ન કામકા ન કાજકા મુઠ્ઠીભર અનાજકા, એક આવા છોકરામાં આવા મોટા સાધુ રામાનંદ સ્વામી બંધાઈ ગયા? આ પ્રેમ નથી, આ મોહ છે. રામાનંદ સ્વામી નીલકંઠ વર્ણી જમતા ન હોય, આપો રોટલી આપો લાડુ, ના ના ગુરુ મહારાજ, હાથ જોડી ગળગળા થઈ જાય. રામાનંદ સ્વામી કંઈ કાનમાં કે રઘુનાથ દાસ બીજા સાધુઓને ચડાવે, આ રામાનંદ સ્વામી નક્કી કંઈક કીધું લાગે છે કે નીલકંઠ, આ બધો આશ્રમ તારો છે, તું આનો માલિક છે, તું આશ્રમનો મહંત છે. નક્કી રામાનંદ સ્વામી લાલચ આપી એટલે જ આ નીલકંઠ વર્ણી જેમો છે. રામાનંદ સ્વામી પ્રત્યે પણ એવો દ્વેષ થવા લાગ્યો, બીજા સાધુઓને ચડાવવા લાગ્યા. ત્યાં સુધીની વાત છે, નીલકંઠ વર્ણીનું દુબળું શરીર, કૃશ શરીર એ સારું બને એટલા માટે રામાનંદ સ્વામી શું કરતા, મીંડી આવળ મહારાજના શરીરે લગાવતા. પરસેવો થાય, ગરમી થાય, ઉર્જા આવે, રામાનંદ સ્વામી આવી રીતે મીંડી આવળ જમાડતા પણ ખરા, લગાડતા પણ ખરા. ત્યારે આ રઘુનાથ દાસ બધાને એક જ વાત કરે કે જોયું, આ વનસ્પતિમાં જીવ છે, પણ રામાનંદ સ્વામી એક નાના એવા છોકરા માટે કેટલી બધી હિંસા દરરોજ કરાવે છે. આપણે સાધુ છીએ, ઘાસ તૃણ જેવી વસ્તુને કાપવી ન જોઈએ, એમાં જીવ છે, એ હિંસા કહેવાય. શાસ્ત્રના મિશે કરીને આવી રીતે વાતો કરે. અરે એક દિવસ તો રામાનંદ સ્વામીને કીધું, અરે ગુરુ મહારાજ, આ કાલના આવેલા ટાબરિયા માટે તમે આટલું બધું કરો છો, આટલી બધી હિંસા, આ મીંડિયાવાળ દરરોજ આટલી બધી કપાવો છો, આ હિંસા નથી તો બીજું શું છે? પણ રામાનંદ સ્વામી જે જવાબ આપ્યો ને, રઘુનાથ દાસ તને નહીં સમજાય, આ નાના એવા નીલકંઠ માટે આ વનસ્પતિ નહીં કદાચ આખું બ્રહ્માંડ ભાંગી નાખવું પડે ને, અરે કદાચ આખું બ્રહ્માંડ ભાંગીને
એની પાટાપિંડી કરવી પડે ને તો પણ આના માટે ઓછું છે એવા ભગવાન પરબ્રહ્મ છે રઘુનાથ દાસ. અમારી આ વાત માનજે, યાદ રાખજે, એ પ્રમાણે કરજે. પણ આ તો મંથરાનો અવતાર, આની બુદ્ધિમાં વાત ઉતરે ખરી? રામાનંદ સ્વામી અને નીલકંઠ વર્ણી એનો ગુરુ શિષ્યનો સંબંધ, ભક્તને ભગવાન જેવો સંબંધ, ભગવાન શ્રીહરિનું સર્વોપરીપણું સૌથી પ્રથમ જો પ્રગટ કર્યું હોય તો રામાનંદ સ્વામીએ પ્રગટ કર્યું. એટલા માટે આપણે રામાનંદ સ્વામીને લાખ લાખ વખત વંદન કરીએ, કરોડ કરોડ વખત વંદન કરીએ. દિવાળી અને અન્નકૂટનો ઘણો સારો અને છેલ્લો ઉત્સવ ત્યાં કર્યો, એટલે કે લોજ ગામમાં ઉત્સવ કર્યો. કોઈ સાધુ કે હરિભક્તોને ખબર ન પડી જાય તે રીતે સ્વામી એમ બોલતા, હવે ફરી અહીંયા અવાય કે ન અવાય, ઉત્સવ ખૂબ સારો થયો. પર્વતભાઈને તે વાતનો ખ્યાલ આવી ગયો. કોઈની આગળ તે વાત કહે પણ તે વાત તેમને મનાતી નહીં. પર્વતભાઈએ જોયું ગુરુ મહારાજ વારંવાર બોલે છે, બસ હવે ફરીવાર અવાય ન અવાય. આવા મોટા સંત બોલે ને, સતપુરુષ કે બચન જે હુ બ્રહ્માંડ ફિરે યહ ફિરે ન સોવું. કદાચ બ્રહ્માંડ ચલાયમાન થાય પણ સત્પુરુષનું વચન ક્યારે ચલાયમાન ન થાય. સતપુરુષ કે બચન જે હો બ્રહ્માંડ ફિરે યહ ફિરે ન સોવું. કદાચ બ્રહ્માંડ ચલિત થાય પણ સત્પુરુષનું વચન ક્યારે ચલિત ન થાય. પર્વતભાઈએ બે ચાર હરિભક્તોને વાત કરી કે ગુરુદેવ એમ કહે છે, હવે અવાય ન અવાય, આ વાતમાં કંઈક મર્મ લાગે છે. સ્વામી તો જ્ઞાની છે, ભૂતકાળ ભવિષ્યકાળ અને વર્તમાનકાળ ત્રણને જોનારા છે. કોઈ વાત માની નહીં, કારણ કે આવી વાત તરત તો મનાય નહીં ને. સ્વામી જો વારંવાર શું કહેતા, છેલ્લી વાર પંચાળા થઈને માણાવદર પધાર્યા. હરિભક્તો જ્યારે કહે સ્વામી ફરીવાર પધારજો, સ્વામી દર્શન દેવાની કૃપા કરજો, ત્યારે તેમને કહેતા કે તે તો અંતર્યામી જાણે ફરીવાર અવાશે કે નહીં અવાય. ત્યારે અમે આવ્યા છીએ તો અત્યારે દર્શન કરી લો, ફરીને કોણે જોયું? જેટલો લાભ લેશો તે લેખે લાગશે. ગયા દિવસ ફરીવાર આવતા નથી, દિવસો તો નવા અને નવા જ આવ્યા કરે છે. અનાદિકાળની આ જ રીત છે. કાલ કોણે જોઈ? રામાનંદ સ્વામી આવી વાતો કરતા. અમારી કહેલી વાતને પ્રેમથી માની લેવી, આવું કહીને દયાળુ સ્વામી માણાવદરથી તત્કાળ ચાલ્યાને પીપલાણા ગામમાં પધાર્યા. સત્સંગમાં સૌથી છેલ્લી વખત રામાનંદ સ્વામી દર્શન દેવા માટે, વિચરણ કરવા માટે નીકળ્યા છે. સાથે નીલકંઠ વર્ણી છે, એક એક ગામના ભક્તોને દર્શનનું સુખ આપે છે, કથા વાર્તા કરે છે, છેલ્લી છેલ્લી ટકોર પણ કરે છે રામાનંદ સ્વામી. પણ સ્વામીની વાત કેવી માર્મિક છે જોયું. ખબર નહીં પલકે બાત કરે કલકે, હે ભાઈ બાત કરે કલકે, સરોવર દેખીને આવ્યો આ હંસલો, હે સરોવર દેખીને આવ્યો આ હંસલો, પ્યાસ લગી જલ કે હો, પ્યાસ લગે જલ કે, સુકાઈ ગયા સરોવર ઉડી ગયો હંસલો, એ સુકાઈ ગયા સરોવર ઉડી ગયો હંસલો, આસ રહી જલ કે મેરે રામ, ખબર નહીં પલકે એ બાત કરે કલકે. ભવિષ્યના સપના જોનારો માણસ નથી લાગતું વર્તમાનને ધૂળ ધાણી કરી નાખ્યો નથી લાગતું.
કૂતરાઓ કેમ સુખી છે એ કાલનું નથી વિચારતા, પશુઓ કેમ સુખી છે એ આવતીકાલની ચિંતા નથી કરતા. 21મી સદીનો મોટામાં મોટો પ્રશ્ન છે, આવતીકાલના વિચારમાં માણસ વર્તમાન ખલાસ કરી નાખે છે. કાલનું શું, બીજી પેઢીનું શું, દીકરાઓનું શું? પાની કેરા બુદબુદા અસમાનુસ કે જાત, દેખત હી મિટ જાયેગા અરે જ્યું તારા પર ભાત. સ્વાર્થતાની સાથે આકાશમાં ખીલેલા ઉગેલા એ બધા તારા ક્યાં જતા રે કોઈને ખબર નથી પડતી. મોટા સમુદ્રમાં પાણીના કેટલા પરપોટા ક્યાં ગણો, એક ગણો 5 ફૂટે, 5 ગણો 10 ફૂટે. એ પાની કેરા બુદબુદા અસમાનુસ કે જાત. મનુષ્યનું જીવન ભગવાનની દ્રષ્ટિએ, કાળની દ્રષ્ટિએ તો કેવું છે, પાણીના પરપોટા જેવું છે. ઇતરાના જિંદગી પર ઇસકા હે ક્યા ભરોસા, એ પાણી કા બુલબુલા હે. દાદા પંજાબનું ભજન, હા, પાણી કા બુલબુલા હે કબ ફૂટે ક્યા ભરોસા, ઇતરાના જિંદગી પર હિંમત સે કામ લેના. એવી સરસ વાતો કરી છે ને ભજનોમાં, હા, પાણી કેર્યા બુદબુલા. અરે મુક્તાનંદ સ્વામીએ સત્સંગી જીવનમાં આ જ વાત લખી. સત્સંગી જીવનના મહાત્મ્યમાં મુક્તાનંદ સ્વામી લખે છે, એ બુદબુદા એવ તો એસો મસકા એવ જંતુસો, મરણા એવ જાયંતે કથા શ્રવણ વર્જિતા. જેમ પાણીમાં પરપોટા થાય, જેમ ગંદુ પાણી હોય એમાં જીવાત ઉત્પન્ન થાય, સવારે જન્મે સાંજે મરી જાય. પરપોટો અત્યારે થાય ને ક્યારે ફૂટે શું ભરોસો. દુનિયાના દરેક માણસનો જન્મ શા માટે થયો, મરવા માટે. આ પરમ સત્ય છે. મરણા એવ જાયંતે, મૃત્યુ માટે જ જન્મ છે. ડાયો માણસ એ જ છે, મૃત્યુ આવે એ પહેલા મોક્ષની પ્રાપ્તિ કરી લે. એટલે તો શ્રીજી મહારાજ એમ કહે, મર્યા પછી ભગવાન મળે એમ નહીં, છતે દેહે ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ. આમ અંતરમાંથી આનંદના ઓડકાર છૂટતા હોય, હા, મોન્ટુ ભગત. હે મારે હરે પરુણા ઘેરે આવ્યા. કેવા સંતોએ કીર્તનો ગાયા છે ને, પ્રગટ જાણે પ્રાપ્તિ, પ્રગટ પ્રાપ્તિ. આ સત્સંગ પ્રગટનો છે, પ્રગટ પ્રાપ્તિ, પ્રગટ ભગવાન, પ્રગટ સંતો, પ્રગટ હરિભક્તો, પ્રગટ કલ્યાણ, પ્રગટ સત્સંગ, પ્રગટ ધર્મનિયમ, પ્રગટ ભક્તિ. એટલા માટે આવતીકાલની ચિંતામાં મોટા ભાગના માણસો આજ બગાડી રહ્યા છે, વર્તમાનને ખલાસ કરી રહ્યા છે. રામાનંદ સ્વામી એમ કહે, તમે અમારી રાહ ન જોતા, તમે ફરીવાર અમે આવશું એવી તમે પ્રાર્થના કરો છો, એના કરતાં અમારી વાત માની લો. કાલ કોણે જોઈ, એ તો અંતર્યામી જાણે, અવાશે નહીં અવાય, એના કરતાં અમારી વાત યાદ રાખજો, અમારી વાત ધ્યાનમાં રાખજો. અમે જે કહ્યું છે એ બરાબર યાદ રાખજો. અમે તો ડૂગ ડૂગીના વગાડનારા છીએ, ખેલને ભજવનારા આવી રહ્યા છે. એવો ખેલ નાખશે, એવો ખેલ ભજવશે. અમે જે આ પટ તૈયાર કર્યો છે ને, આ સ્ટેજ તૈયાર કર્યું છે ને, આ સત્સંગનું સ્ટેજ પ્લેટફોર્મ બનાવ્યું છે ને, એમાં એવો ખેલ નાખશે કે ભલ ભલાને એકવાર તો એમ થશે કે આ કોણ છે, કેવા છે. રામાનંદ સ્વામીએ નથી કર્યું એવું આ બધું કરી રહ્યા છે, પણ ત્યારે વિશ્વાસ રાખજો કે બીજા કોઈ નહીં, અમે જેની વાત વારંવાર કરીએ છીએ એ આવી રહ્યા છે. એવી સરસ સરસ આપણા સત્સંગની વાતો છે. એક બે વાત કહી દઉં તમને. રામાનંદ સ્વામી સંતોની મંડળી સાથે નીકળ્યા, રસ્તામાં સ્વામી એક દ્રશ્યના દર્શન કર્યા. એક મુમુક્ષુ જગન્નાથથી દ્વારિકા સુધી
જેણે યાત્રા કરી હોય જગન્નાથપુરીથી દ્વારિકા સુધીની એને જ ખબર પડે. હું તમને એમ કહું કે ટેક્સાસથી ન્યૂજર્સી સુધી તો કેટલું ડિસ્ટન્સ થાય? જગન્નાથપુરીથી દ્વારિકા સુધી દંડવત કરતા કરતા જતા હતા, એની શ્રદ્ધા કેવી હશે? કેવી શ્રદ્ધા હશે દાદા? એને ભગવાનમાં પ્રેમ કેવો હશે? દ્વારિકાનાથ, ત્યાંથી જગન્નાથ, આપણે ત્યાં ચારનાથ છે ને, આ બાજુ દ્વારિકાનાથ, આ બાજુ જગન્નાથ, આ બાજુ રામેશ્વરમાં રામનાથ એને કહેવાય, ચારનાથ છે. ને ઉત્તર ભારતમાં બદ્રીનાથ, ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ, ચારે ચાર દિશાના ચાર ધામ એટલે ચારનાથ. દ્વારિકાનાથથી જગન્નાથ સુધી દંડવત કરતા કરતા જનારાની શ્રદ્ધા કેવી હશે? કોઈએ રામાનંદ સ્વામીને વાત કરી, સ્વામી ઉભા રહ્યા, પેલો દંડવત કરનારો પણ શ્રદ્ધાળુ સ્વામી પાસે ઉભો રહ્યો, સ્વામીને એને હાથ જોડ્યા, સ્વામી ખૂબ રાજી થયા. સ્વામીએ ધીરે ધીરે ટકોર કરી કે ભાઈ, આટલા બધા દંડવત કરો છો, આટલા બધા દંડવત, ક્યાં દ્વારિકા અને ક્યાં જગન્નાથ? પણ પ્રગટ ભગવાન ન મળે ને ત્યાં સુધી મોક્ષ તો ન થાય. ભગવાનને પ્રગટ શોધવા પડે. એ સાધુમાં પ્રગટ શોધો, હરિભક્તમાં પ્રગટ શોધો. ટુકડેજી મહારાજનું ભજન એવું સરસ છે, એટલું સરસ એ મહારાષ્ટ્રના સંતે એક ભજન લખ્યું છે. ભગવાન તો કણ કણમાં પ્રગટ સમાયેલા છે. ગીતાજીમાં પણ કહ્યું, સુની ચેવ સ્વપાકે ચ પંડિતઃ સમદર્શિનઃ વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિ હસ્તિની. એ સારામાં સારા પવિત્રમાં પવિત્ર બ્રાહ્મણ છે, સંત છે, ભક્ત છે, એમાં પણ ભગવાન રહ્યા છે. અરે એટલું જ નહીં, સુની એટલે કૂતરામાં છે, ગવિ એટલે ગાયમાં પણ છે. સુની ચેવ સ્વપાકે ચ ચાંડાળમાં પણ ભગવાન છે. એ ભગવાનને જોઈ શકે એવી આંખો નથી. આંખે પાય સભીને નજર કિસે કિસેને હર નજર મે નજારા તુમ્હારા એ પાયા કિસે કિસેને હર નજર મે નજારા તુમ્હારા એ પાયા કિસે કિસેને. ભગવાનને જોઈ શકે, નિહાળી શકે એવી આંખો ક્યાં છે? કેવું સરસ કોઈએ ભજન લખ્યું છે, નારાયણ તુને નિહાળું એવા નેત્ર મને દેજે, નારાયણ તુને નિહાળું એવા નયન મુને દેજે. દાદા વાત સાચી ને? એકનાથ મહારાજને ગધેડામાં રામનાથ મળી ગયા, બોલો, ગધેડામાં ભગવાન દેખાણા. તો ઘણા એવા ધોળા વ્હાઇટ ડોંકી હોય, અમુક શબ્દ તો ગુજરાતી કરતા અંગ્રેજીમાં હારા લાગે, કે એને ભગવાનમાં પણ ભગવાન ન દેખાતા હોય, ત્યાં આવીને આર્ગ્યુમેન્ટ કરે, ક્યાં છે, કોણે જોયા? જો શ્રદ્ધાનો હોય વિષય તો પુરાવાની જરૂર નથી. જો શ્રદ્ધાનો હોય વિષય તો પુરાવાની જરૂર નથી. કુરાનમાં ક્યાંય પણ પેગંબરની સહી નથી. કુરાન પેગંબર સાહેબની વાણી કોણે કીધું? શ્રદ્ધાનો વિષય છે એટલે માન્યું ને. એમણે કઈ સિગ્નેચર કરી છે? ત્યાં છે કોઈ પુરાવો? શ્રદ્ધાનો વિષય છે એટલે આ જગત ચાલે છે. વિશ્વાસ અને શ્રદ્ધાના બે તાતણા તૂટી જાય ને તો જગત પણ ન ચાલે અને જીવન પણ ન ચાલે. કેટલું સરસ કોઈ લખ્યું દાદા, હું તો આ વાંચું ને આનંદ થઈ જાય. હા, જીવનમાં શ્વાસ જેટલો જરૂરી છે. આપણા કપડા સારા હોય, ચશ્મા સારા હોય, ઘડિયાળ જોરદાર હોય, પેન સારી હોય, નોટ સારી હોય, પણ શ્વાસ બંધ થઈ જાય તો? કયો તો ખરા, ગિનતી કી હે એ સાંસે યું હી લૂટા ન દેના, ગિનતી કી હે એ સાંસે યું હી લૂટા ન દેના, અણમોલ તેરા જીવન યું હી ગવાન દેના. ભગવાને અણમોલ વસ્તુ આપી છે, આપણું શ્વાસ ચાલે છે ને, શ્વાસનું ચક્ર. કેવા સરસ શ્વાસો! હા, આપણું આખું જીવન શ્વાસ ઉપર ટકેલું છે. જીવન માટે શ્વાસ જેટલો જરૂરી છે એટલો જ આ જગતના વ્યવહારો માટે,
એ સત્સંગ હોય કે જગતના તમામ વ્યવહાર હોય, જીવનમાં શ્વાસ જેટલો જરૂરી છે એટલો જગતમાં વિશ્વાસ જરૂરી છે. પતિ ને પત્ની વચ્ચે વિશ્વાસ તૂટે તો શું થાય? બાપ અને દીકરા વચ્ચે વિશ્વાસ તૂટે તો શું થાય? ગુરુ અને શિષ્ય વચ્ચે વિશ્વાસ તૂટે તો શું થાય? ભક્ત અને ભગવાન વચ્ચે વિશ્વાસ તૂટે તો શું થાય? શ્રદ્ધા ને વિશ્વાસ જીવનમાં અમૂલ્ય વસ્તુ છે, એને જાળવવા બહુ જરૂરી છે. ક્યારેય પણ માણસ એવી ભૂલ ન કરવી જોઈએ, ક્યારેય પણ એવી ભૂલ ન કરવી જોઈએ કે કોઈકે એના ઉપર મૂકેલો વિશ્વાસ તૂટી જાય. જે આ ભૂલ કરે છે ને એ જીવનમાં ક્યારેય આગળ નથી આવી શકતો. બીજી બધી ભૂલ માફ થાય, પણ કોઈનો વિશ્વાસ તૂટી જાય એવી ભૂલ જ્યારે માણસ કરે છે ને, શ્વાસ ખૂટે, શ્વાસ ખૂટે એટલે માણસ મરવાનો નક્કી થઈ ગયું. એમ વિશ્વાસ તૂટે એ માણસ પડવાનો, એનું પતન નક્કી. ગમે એટલો બાહુબળવાળો હોય, શક્તિવાળો હોય, બુદ્ધિવાળો હોય, સંપત્તિવાળો હોય, પણ વિશ્વાસ તૂટ્યો એટલે એનું પતન છે, છે અને છે. રામાનંદ સ્વામી કેવી સરસ વાત કરે છે, અરે ભાઈ આટલા દંડવત, તારી આટલી મોટી શ્રદ્ધા, પણ તે ક્યાંય ભગવાનને પ્રગટ જોયા? કોઈક જગ્યાએ તો ભગવાનને પ્રગટ નિહાળતું? ત્યારે પેલાએ હાથ જોડીને કહ્યું કે તમે આવા મોટા સંત છો, મને કહો ભગવાન ક્યાં પ્રગટ મળશે? સામે કોણ ઊભા છે? રામાનંદ સ્વામી જેવા. હા, ભગવાન ક્યાં પ્રગટ મળશે? વિશ્વાસ ન બેઠો, સાધુમાં એવો ભાવ ન થયો. ત્યારે રામાનંદ સ્વામીએ કહ્યું, ભાઈ તમારી શ્રદ્ધા સાચી છે, ભાવનાની ભૂમિમાં, ભાવનાની ભૂમિમાં હૈયાના હળથી, ભાવનાની ભૂમિમાં હેતના હળથી શુભ સંકલ્પની ખેતી કરવામાં આવે તો એવું કહેવાય છે ત્યાં સિદ્ધાંત અને સત્યના મબલખ પાક ઉતરે. ભાવનારૂપી ભૂમિમાં હેતનું હળ હાંકીને, એવું સરસ કહે લખ્યું, શુભ સંકલ્પનું વાવેતર કરવામાં આવે તો એકાદ દિવસ ત્યાં સિદ્ધાંત અને સત્યના મબલખ પાક ઉતરે જ છે. ભાઈ તારી શ્રદ્ધા તો સાચી છે, તારો દાખલો તો સાચો જ છે, તારી મહેનત તો સાચી છે, પણ તારી સમજણ થોડી સારી નથી, એટલે તને નહીં પણ તારા દીકરાને પ્રગટ ભગવાન મળશે, અને પ્રગટ ભગવાન મળશે એના પ્રતાપે તારું પણ કલ્યાણ પછી થશે. આમ સ્વામી આશીર્વાદ આપ્યા, એ બીજા કોઈ નહીં, એમના દીકરા થયા એ જ રાણા રાજગર, જેની વાત ભક્ત ચિંતામણીમાં સ્વામી લખી છે. શ્રીજી મહારાજને મળેલા, કેવો મહારાજનો એને કેફ હતો. મહારાજની પ્રાપ્તિએ કરીને રાજા રાણા રાજગર કેવા ખુમારીમાં જીવા હતા, તમે જાણો છો ને, ચાર ભાઈઓ હતા. એ રાણા રાજગરના પિતાને રોડ ઉપર ચાલતા ચાલતા રામાનંદ સ્વામીએ પ્રગટ ભગવાનની આગાહી કરેલી. આવી તો કંઈક વાતો છે. મારે જે કહેવું છે, રામાનંદ સ્વામી કેવા સમર્થ સંત હતા, કારણ કે આજે લગભગ રામાનંદ સ્વામી ભૂલાતા જાય છે, આપણા સત્સંગમાંથી ભૂસાતા જાય છે, એમનું અસ્તિત્વ કોઈને ખબર જ નથી. જેતલપુર ગામમાં એક બ્રાહ્મણ રામાનંદ સ્વામીને જમાડવા માટે સીધું લઈને આવે, પણ એને ઘણું સાંભળેલું, સાધુ છે, સમર્થ છે, ઐશ્વર્યશાળી છે, એટલે સીધું લઈને આવ્યા. મનમાં કંઈક સંકલ્પ કરેલો એણે, કોઈને કહેલો નહીં, એક ડબ્બો હતો જોડે એ પણ લાવેલા. સ્વામીએ પૂછ્યું, શું છે? સ્વામીજી આપના માટે સીધું લાવ્યો છું, આજ્ઞા આપો તો થાળ બનાવું, રસોઈ કરું. સારું ભાઈ, રસોઈ બનાવો. રામાનંદ સ્વામીએ આજ્ઞા કરી, રસોઈ બનાવવા લાગ્યા. સ્વામી જમવા બેઠા, બ્રાહ્મણ પીરસે છે. સ્વામી કે બધું પીરસાઈ ગયું? હા સ્વામીજી બધું પીરસી દીધું. ના, કંઈક બાકી છે? ના ના સ્વામી, બધું આવી ગયું. હવે આપણે કોઈને ત્યાં જમવા ગયા અને બધું પીરસી દે અને પછી તમે કહો કંઈક બાકી છે તો પેલા લોકો શું કે? સ્વામી કે કંઈક બાકી છે? ના ના સ્વામીજી બધું આવી ગયું. અમને ખબર છે, પેલો પાછળ તમે ડબ્બો છુપાયો છે ને એમાં પાપડ મૂકી રાખ્યા છે ને,
કાઢો કાઢો. આમ જ્યાં કહ્યું અને પેલા બ્રાહ્મણને થયું, આ હા હા, મેં સંકલ્પ કર્યો હતો કે આ ડબ્બામાં પાપડ મૂકીને એક બાજુ મૂકી રાખીશ, હું જમાડું અને સામે ચાલીને જો પાપડ માગી લે તો માનીસ કે સાચા સંત છે. રામાનંદ સ્વામીને પાપડ તો પીરસ્યો પણ આંખમાંથી દળદળ આંસુ પડવા લાગ્યા. રામાનંદ સ્વામી હસતા હસતા કહ્યું, ભલા માણસ, આ પાપડ જેટલી અમારી કિંમત ન કરતો. આજે પાપડ માગ્યો તો મેં ભગવાન જેવા દેખાણ, કાલ પાપડ ન માગીએ તો પાછો પાપડ તો કેટલી વાર પેટમાં ટકે. ઐશ્વર્યથી સાધુમાં ભાવ થાય, આ ભાવ નથી. એના જીવનના સદગુણો જોઈને, એનું ભજન જોઈને, એની ભક્તિ જોઈને, એનો પ્રેમ જોઈને, એની સાધુતા જોઈને, એ સાધુમાં જ્યારે આપણને ભાવ થાય ને, કેવી સરસ વાત રામાનંદ સ્વામી ટકોર કરીને, આ સિદ્ધબત આવો આવો આજે મોડા પડ્યા તમે, મજા ના આવી. આપણા લોયાધામમાં કેવા સંતો તમે જુઓ છો. ઋષિ સ્વામી તો કેવી મહારાજની પ્રેમથી હરખાતા હરખાતા સેવા કરે. હા, આપણા બધા સંતોના જીવન તમે જુઓ, નિષ્કામ સ્વામીનું જીવન સત્સંગ માટે, જેમ મહારાજ એમ કહે ને, અમે અમારા જીવનને સમર્પિત કરી દીધું છે એક નાનામાં નાના સંત કે ભક્ત માટે, કેટલો દાખલો. આપણા સુખસ્વામી છે, સુખસ્વામી પણ તમે જુઓ સત્સંગમાં છેલ્લા 25 વર્ષથી અમે જોઈએ છીએ કેટલી બધી મહેનત, કેટલી બધી મહેનત એક નાનામાં નાના કાર્ય માટે. ગુરુજીએ સંકલ્પ કર્યો છે, ગુરુજીની ઈચ્છા છે એ કામ થાય, સારામાં સારું થાય, એના માટે જેટલી કરવી પડે એટલી મહેનત કરવાની. આ સાધુઓના સમર્પણ તો જુઓ કેવા સમર્પણ. મોન્ટુ ભગત, અમેરિકામાં 1 કલાકની કિંમત છે ખબર છે ને. કોઈ માણસ વાત કરે કે સ્વામીજી મહારાજની બહુ સારી કૃપા થઈ, કેમ, નવી જોબ અને 1 કલાકના $25ની મળી ગઈ. શું કે 1 કલાકના $25ની, એ 7 કલાક 8 કલાક કે 9 કલાક જોબ કરતા હોય, કલાકની કિંમત. આ 24/7 સંતોની જોબ, 24/7 7-7 દિવસ, સન્ડે ટુ સન્ડે, મંડે ટુ ફ્રાઈડે નહીં. સાયકલ જુઓ સંતોનું, સાધુનો દાખલો. એમાં પણ નિસ્વાર્થ ભાવે સાધુ જ્યારે સેવા કરે છે ને, એ સાધુને વિશે આપણને ભગવાન દેખાતા થાય ને. શ્રીમદ ભાગવતના 11 સ્કંદમાં ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધવને કહે છે, ઉદ્ધવ મૂર્તિમાં મારા દર્શન કરે છે ને, કનિષ્ઠ છે. મૂર્તિમાં મારા દર્શન, ભગવાન છે, આ પીવડા ઘનશ્યામ મારા પ્રગટ છે, પણ મૂર્તિમાં મારા દર્શન કરે છે એ કનિષ્ઠ છે. મારા સંત અને ભક્તમાં દર્શન કરે છે મારા એ મધ્યમ છે. જીવ પ્રાણી માત્રમાં મારા દર્શન કરે છે એ શ્રેષ્ઠ છે. ક્યારેક તો આપણી દ્રષ્ટિ સુધારીએ, ક્યારેક તો. અરે સારા સારા સત્સંગી ભક્તો ભૂલ કરે છે. હા ઘનશ્યામ દાદા, મહારાજના સમયમાં રણછોડદાસ અમીન કલાલી ગામના હતા, મુક્તાનંદ સ્વામી ગામમાં આવ્યા, 4 દીકરાના 4 નવા મકાન થાય, પણ ત્યારે તો શ્રીજી મહારાજનો મહિમા એટલો બધો હતો એટલે મુક્તાનંદ સ્વામીને મહિમા દેખાય નહીં. ગામમાં 1 મહિનો સ્વામી રહ્યા અને આ રણછોડદાસ અમીન સ્વામીના દર્શન કરવા જાય, કથા વાર્તા સાંભળવા જાય, પણ સ્વામીનો મહિમા નહીં એને એટલો બધો નહીં. મહિમા તો ખરો પણ એટલો બધો નહીં. મકાન કર્યા, એક જ સંકલ્પ, મારા મકાનમાં મારે રામાનંદ શ્રીજી મહારાજની પધરામણી કરાવી છે, મહારાજના પહેલા પગલાં પાડવા છે. મુક્તાનંદ સ્વામીને વાત પણ ન કરી, સ્વામી તો દયાળુ હતા, સ્વામીને કીધું તો ઉલટાના સ્વામી રાજી થાત, પણ સ્વામી પ્રત્યેની નાનપ સમજ્યા ને તમે. પેલા ગઢપુરમાં બેઠા છે એ ભગવાન દેખાણા, પણ આ પોતાના ઘરના આંગણે આવ્યા છે, દયા કરીને આવ્યા છે, એમાં એને ભગવાનના દર્શન ન થયા. ગઢપુરમાં બેઠા છે એ ભગવાન દેખાણા, પણ એ ગઢપુર વાળા ભગવાનજીને ગુરુ સ્થાને માને છે એ મુક્તાનંદ સ્વામી, એમાં એને ભગવાનના દર્શન ન થયા. પછી ગઢપુર આવ્યા, મહારાજને પ્રાર્થના કરી, દીકરાઓના મકાન મહારાજ સરસ તૈયાર થયા છે, સંકલ્પ કર્યો છે, તમારા પગલા વિના અમે અંદર પગલા પાડવાના નથી, તમે ક્યારે પધારશો મહારાજ, બસ તમને લેવા આવ્યો છું, તેડવા આવ્યો છું. શ્રીજી મહારાજે કહ્યું, અમારા ગુરુ આ મુક્તાનંદ સ્વામી ગામમાં મહિનો મહિનો રોકાય, સ્વામીના પગલા પડાવવાનો તમને વિચારમાં આવ્યો?
સ્વામીને વાત કરવાનો પણ તમને વિચાર ના આવ્યો? આવા મોટા સાધુ આવ્યા, તમે ખાલી વાત પણ ન કરી? જાઓ, તમે અમારા સાધુનો દ્રોહ કર્યો છે, અમારા સાધુનો તમે મહિમા નથી સમજી શક્યા. આજ પછી ક્યારે અમે તમારા ઘરમાં પગ નહીં મૂકીએ. કેટલું રડ્યા, કેટલું કરગર્યા. ત્યારે શ્રીજી મહારાજે વચલો રસ્તો કર્યો, પણ પોતે તો ન જ ગયા. હું કહેવા એ માગું છું, સામે ચાલીને આપણને મળ્યા હોય. આજે ગુરુજી કેટલો દાખલો કરે, આશિત ભગત આપણે દર્શન કર્યા ને, આટલી ઉંમર સંતો માટે, હરિભક્તો માટે, એના કલ્યાણ માટે કેવો દાખલો, કેવા સાધુ. એ જેના અંતર એમાં અવે નાસ, વાસ કરે વાસિયા, એ તેણે કામ ક્રોધ પામ્યા નાસ, લોભને મોહ ગયા. એવા સંત મળે મળ્યા સ્વામી, ખામી કોઈ ન રહે. એવા સાધુ મળ્યા એટલે અમને તો સ્વામી મળી ગયા, ભગવાન મળી ગયા. કહે નિષ્કુળાનંદ શિષ નામી, સાચી સહુને કહે. સ્વામી એમ કહે છે, હાથ જોડીને વાત કરું છું, મારી વાત સાચી માનજો, મારી વાત ન મનાય તો રાજી રહેજો મારા ઉપર, પણ સાચા સાધુ મળ્યા એને ભગવાન મળી ગયા. અરે સાચા હરિભક્ત મળ્યા એને પણ ભગવાન મળી ગયા. કેટલી સરસ ગુરુજીએ વાત કરી હતી, તમારા પરિવારમાં પણ ભક્તપણાનો હેત રાખો. તમને પરિવારમાં પ્રેમ નથી, પરિવારમાં દિવ્ય ભાવ નથી, પરિવારનો મહિમા નથી, અને તમે મોટી મોટી વાતો કરશો, અમને ભગવાનનો મહિમા, અમને સંતોનો મહિમા, અમને ગુરુજીનો મહિમા. એ મહિમા નહીં, તમારો દેખાડો, તમારો દંભ, તમારી છેતરપિંડી છે ભગવાન સાથે. વાત સાચી કે ખોટી? તમારા પરિવારમાં કોઈક સારા ભગવાનના ભક્ત હોય, એના સદગુણ તમને ન દેખાય, એકાદ એનું કંઈક એવું બોલવાનું ચાલવાનું કંઈક હોય, અને તમને રોજ એનો અવગુણ અભાવ આવતો હોય, એનો અર્થ એ થયો કે તમે સંતો સાથે પણ જો દરરોજ રહો ને, તો એના સદગુણ તમને દેખાવાના નથી. તમારી આંખ ઘુવડની આંખ છે, એ તમારી ઘુવડની આંખ તમને અક્ષરધામ સુધી નહીં પહોંચાડે. રામાનંદ સ્વામી ના એવા સરસ ચરિત્રો છે. ધર્મની સ્થાપના, શ્રીજી મહારાજના સર્વોપરીપણાની સ્થાપના, એકાંતિક શુદ્ધ પવિત્ર ધર્મની સદાચારની સ્થાપના રામાનંદ સ્વામીએ અતિ દિવ્ય કરી છે. એવા સંતને આપણે હૃદયથી મનોમન વંદન કરીએ. અને વાલા ભક્તો, રામાનંદ સ્વામી જે જે ગામોમાં જાય, તે તે ગામોમાં દરેક જગ્યાએ હરિભક્તોને છેલ્લી ભલામણ કરે છે. નીલકંઠ વર્ણીનો મહિમા કહે છે, નીલકંઠ વર્ણીને પોતાની સાથે રાખ્યા છે, ગુરુ તરીકે છે, ગુરુપણાને પણ સ્વામી બરાબર ભજવે છે. હા, બરાબર ભજવે છે. જેને જે ઠાકોરજીએ રોલ આપ્યો હોય ને, અમારા કંડારી ગુરુકુલમાં એકવાર થયું, આશિત ભગત જોવા જેવું છે. એક નાટક હતું, નાટકમાં એક ગરીબ બાળક ફાટેલા તૂટેલા કપડાં ભિખારી બને, અને એક બહુ મોટો શેઠ બને, એનું અપમાન કરે છે, એને તર છોડે છે, એવો સીન એક ડ્રામા નાટકની અંદર. હવે આખું ગુરુકુલ જાણે કે જે ભિખારી છોકરો બન્યો એ સુરતના અતિ સમૃદ્ધ હરિભગતનો દીકરો એ ભિખારી બન્યો, અને જે પેલો શેઠ સાહુકાર બન્યો હતો ને, સુટેડ બુટેડ ટાઈ ટાઈટ બધું જ એટીકેટીમાં અપ ટુ ડેટ થઈને આવે, હાથમાં અટેચી લઈ, ખાલી જ હોય આમ તો, કંઈ ભરેલી ન હોય એ, અને પેલાને લાત મારે, પેલાનું અપમાન કરે, પેલો કરગરતો હોય હાથ જોડીને, પેલો ભિખારી બન્યો ને પેલો શેઠ બન્યો. ગુરુજીથી માંડી બધા સંતો બધા એને ઓળખે, અને ગુરુજી એવા હશે, એવા હશે, એવા હશે, હસતા હસતા ગુરુજી સરસ બોલ્યા, બસ આ જગતમાં આવું જ નાટક ચાલે છે. આ ભિખારી થયો છે, પણ કોનો દીકરો છે? પૈસાવાળાનો, અતિ સમૃદ્ધનો, જેના ઘરે કેટલા નોકરો હશે. અને આ પેલાને લાતો મારે છે, ગમે તેમ બોલે છે, ગમે તેમ અપમાન કરે છે, સુટેડ બુટેડ થઈને પડે, કપડાં બીજાને લીધા છે, આને કપડાં હમણાં પાછળ જશે ને બધા કઢાઈ નાખશે એની પાસે. તદ્દન ગરીબ કુટુંબનો છોકરો છે,
દુનિયા એમ માને છે કે આ સમૃદ્ધ છે, દુનિયા એમ માને છે આ ભિખારી છે, પણ વાસ્તવિકતા એ છે દુનિયા માને એવું જીવન દરેકનું નથી હોતું. કોઈ આમ બોલે છે, કોઈ તેમ બોલે છે, અરે મારા વાલા ક્યારેક તો વિચારજે કે મારા પ્રભુ કેમ બોલે છે, ભગવાન કેમ, ભગવાનને કેવું લાગતું છે. આટલું વિચારીને માણસ, હું આમ કરીશ તો મારા ગુરુજીને કેમ લાગશે, હું આમ બોલીશ તો મારા મહારાજને કેવું લાગશે, આટલો વિચાર જેને ભગવાનનો આવી જાય, પોતાના સદગુરુનો આવી જાય, હું પરિવારમાં કંઈક પાસું પગલું એવું ભરીશ તો ગુરુજીને કેવું લાગશે, હું મંદિરમાં જઈને કે કેવું વર્તન કરીશ કેવું લાગશે, સંતોને કેવું લાગશે, મહારાજને કેવું લાગશે, એ ક્યારેક ખોટું કરે. ક્યારેક આપણે વિચારીએ, રામાનંદ સ્વામી આવું આ સત્સંગનું એક મહાન વ્યક્તિત્વ છે. સ્વામી છેલ્લી ભલામણ કરે છે, ગુરુ તરીકેનો રોલ સ્વામીને મળ્યો છે, સ્વામી શ્રીજી મહારાજને સર્વોપરી જાણે છે એમ નહીં, સ્વામીએ ડિક્લેર કરી દીધું છે બધું જ, દૂધનું દૂધ પાણીનું પાણી કહી જ દીધું છે, પણ તેમ છતાં ગુરુ તરીકેનો રોલ છે એટલે સ્વામીને તો હવે એવો સરસ મજાનો સ્વામી ભજવે છે. અને આ જગતમાં આપણને બધાને ભગવાન એકાદ રોલ આપ્યો છે એવું નથી લાગતું, દરેકને, કોઈને વક્તા તરીકેનો રોલ તો કોઈને શ્રોતા તરીકેનો રોલ, કોઈને કેમેરાનો રોલ તો કોઈકને એકાદને મોગરો બનાવ્યો, એકાદને ગુલાબ બનાવ્યો, પણ તકલીફ ત્યાં છે કે ગુલાબને મોગરો થવું છે ને મોગરાને ગુલાબ થવું છે, સ્ત્રીઓને પુરુષને ઇક્વલ થવું છે ને પુરુષને છે ને, જગતની માયા તમે જુઓ. આવી રીતે વિચરણ કરતા કરતા સ્વામી છેલ્લી વાર મેઘપુર પધાર્યા, ત્યાંથી ભાડેર, ત્યાંથી ધોરાજીમાં ગયા, પછી જેતપુરમાં આવીને રોકાયા. જેમ ચંદ્રના વિના ચકોર પક્ષી રહી શકે નહીં, તેમ રામાનંદ સ્વામીનું મન સહજાનંદ સ્વામીના વિના ક્યાંય સ્થિર થતું નહીં, આવો ભાવ શ્રીહરિના ઉપર સ્વામીને થઈ ગયો હતો. રામાનંદ સ્વામી રોજ તાનમાં આવી જઈને એવી વાત કહેતા, સહજાનંદ સ્વામી ઘણા મોટા સંત છે. એ તાનમાં આવી જતા ત્યારે કહેતા, ગેલમાં આવી જતા ત્યારે કહેતા, કારણ કે ગુરુ તરીકે છે ને, જેવા ભગવાનમાં હોય તેવા સમગ્ર સંપૂર્ણ ગુણ એમાં રહ્યા છે. કોણ આવું બોલતા? સમજનારા સમજી જતા કે આ ભગવાન છે. રામાનંદ સ્વામી આ સમજાવે છે, ભગવાનમાં જેવા ગુણ છે બધા ગુણો આ નીલકંઠ વર્ણિમાં રહ્યા છે, ઘણા મોટા છે. રામાનંદ સ્વામી આવી વાતો કરતા ત્યારે ઘણીવાર લોકો પૂછતા, મોટા એટલે કેવા? સુખાનંદ સ્વામી જેવા? અરે નહીં નહીં. તો પછી મુક્તાનંદ સ્વામી? અરે એના કરતા ઘણા મોટા. તો શું સ્વામી દત્ત અવતાર જેવા? નાના. કપિલજી ભગવાન જેવા? નાના. તો સ્વામી તમારા જેવા? રામાનંદ સ્વામી કે મારી ક્યાં વાત કરો છો, અમારા જેવા તો કંઈક હજુરિયા, એની હજુરી કરે, સ્તુતિ કરે એવા છે. તો કેવા? કૃષ્ણ જેવા. અને ત્યારે રામાનંદ સ્વામી કહેતા, ખબર છે ને, જેમ કૃષ્ણ મોટા છે સહુથી, તેમ આ છે મોટા વળી તેથી, સર્વે અવતારના અવતારી, સર્વે અવતારના અવતારી છે, બીજું શું કહીએ. સૂર્યને વળી ઉપમા કોની આપીએ? સાગરને વળી ઉપમા? સમુદ્ર કેવો મોટો? સમુદ્ર જેવો. સૂર્ય કેવો તેજસ્વી? સૂર્ય જેવો. એને બીજી ઉપમા? એ વંદુ સહજાનંદ રસરૂપ અનુપમ સારને રે લોલ. આવી રીતે ભગવાન શ્રીહરિનું સર્વોપરીપણું રામાનંદ સ્વામી ઇન્ડાયરેક્ટલી ઘણી વાર ગાતા. નીલકંઠ વર્ણિ વિશે રામાનંદ સ્વામી કહેતા, અમારા પાસે 1.5 વર્ષથી છે, જે રીતે અનંત લોકોનો મોક્ષ થાય તે રીતે નિત્ય અભ્યાસ કરે છે રામદાસજી અને મુક્તાનંદ સ્વામી આદિ બીજા સંતો આગળ પણ. સ્વામી આનંદ ઉલ્લાસમાં આવી આ બધી વાતો રોજ કરતા. સાધુઓ, આ નાના વર્ણી પણ કેવા મોટા છે! ભગવાન જેવા ગુણ છે એમાં. અમે આવા ગુણ ક્યાંય જોયા નથી. આ અલૌકિક સંત આવ્યા છે, તેની બધી રીતો બીજાએ શીખવી જોઈએ. તેઓ કઈ રીતે શું કરે છે એ બધું શીખવા માટે રાત દિવસ તમે જોયા કરજો. આમના જેવું તપ, આમના જેવું ભજન, એક એક સદગુણ એવા છે, એક એક સદગુણ એને ભગવાન સર્વોપરી તરીકે સિદ્ધ કરે છે. આવા સદગુણો તમે જોજો, એમાંથી શીખજો. નાની ઉંમરમાં તેઓ કેવા સરસ અભ્યાસ કરે છે, તેમની આગળ બેસીને સુખકારી મોક્ષની રીત પૂછજો.
આવી રીતે રામાનંદ સ્વામી સંતોને પણ ભલામણ કરતા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના તૃતીય પુરમાં આખા અગત્રાય આદિ સોરઠના ગામોમાં શ્રીહરિ સાથે રામાનંદ સ્વામીનું વિચરણ એ નામે છઠ્ઠો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય.